दुर्गापुर गामना वडील 35 વર્ષથી વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે। માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના વડીલ એવા નવીનચંદ્ર જેઠાલાલ વેલાણી કે જેઓ 75 વર્ષની જય ફઈ પણ સનાતન વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર કરી અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે। નવીનભાઈ વેલાણીના જણાવ્યા મુજબ માનવીને જો સુખી થવું હોય તો પોતાની દિનચર્યાને વ્યવસ્થિત જાળવી પડે છે અને મનુષ્ય જીવન કેમ જીવવું તેની સંપૂર્ણ પદ્ધતિથી ચાર વેદમાં સમાવેશ છે। માનવી જો 16 સંસ્કારોનો નિયમ અનુસાર પાલન કરે તો જીવનમાં કોઈ કષ્ટ આવતા નથી। નવીનભાઈએ માંડવી ખાતે 32 વર્ષ સુધી વેલાણી વિડીયો ચલાવ્યું હતું અને છેલ્લા 35 વર્ષથી સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે। નવીનભાઈ વેલાણી દ્વારા 16 સંસ્કારો કરવા જાતે અથવા બહારથી ઉપદેશક વિદ્વાનો બોલાવી પારિવારિક સામાજિક શાળાઓ વિદ્યાલય કોલેજો છાત્રાલય પરિવારોમાં વૈદિક કર્મકાંડ પદ્ધતિ ઉપદેશ કરવો અને કરાવવો સહિતના કાર્યો થઈ રહ્યા છે। નવીનભાઈ વેલાણીની મુલાકાતે આવતા કે તેમના સંસર્ગમાં આવતા તમામ લોકોને ઉપદેશ સાથે વૈદિક સાહિત્યની ભેટ પણ તેઓ આપે છે। 4000થી વધુ પુસ્તકોનો ભંડાર તેમની પાસે છે। 800થી 1000 વૈદિક પુસ્તકોનું વિતરણ દર વર્ષે કરે છે। વૈદિક સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે માંડવી તાલુકા તેમજ શહેરમાં તેમના દ્વારા વિશેષ પ્રચાર કરવામાં આવ્યો છે। તેમજ ભુજ નખત્રાણા તાલુકામાં પણ તેઓએ વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે। ક્રાંતિ તીર્થ ખાતે તત્કાલ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજ્યપાલ જયદેવવ્રત સહિતનાઓ જોડાઈ ચૂક્યા છે। તેમના દ્વારા ક્રાંતિતીર્થ ખાતે શ્યામજી કૃષ્ણ વર્માની જન્મતિથિ પુણ્યતિથિ તથા ભાનુમતી વર્માની પુણ્યતિથિ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મતિથિ અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે। આ તમામ કાર્યક્રમો તેઓ સ્વખર્ચે કરી રહ્યા છે। તેમના પુત્ર નવનીતભાઈ વેલાણીએ પણ ખેતી ક્ષેત્રે કાઠો કાઢતા આ 300થી વધુ રૂપા ખારેકના વાવી ઓર્ગેનિક ખારેકનું માર્કેટિંગ 5 એકરમાં 1450 જેટલા દાડમના ઝાડનો ઉછેર કરી રહ્યા છે। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। માં આશાપુરા ન્યૂઝ ચેનલની અમારી ટીમ આજે પહોંચી છે માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે। દુર્ગાપુર ગામની વાત કરીએ તો એક પ્રગતિશીલ ગામ છે। દરેક સમાજના અહીં છે તે આગેવાનો છે તે હાલમાં રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે સંકળાયેલા છે અને મોટું આ ગામે કાઠું કાઢ્યું છે। તો આજે આપણે મળશું નવીનભાઈ વેલાણીને કે જેઓ આર્ય સમાજ માંડવીના તેઓ પ્રમુખ છે અને સફળ એક ખેડૂત છે। તેમની પાસેથી આપણે જાણીશું કે આજની જે યુવા પેઢી છે એ કેવી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે, કેવી રીતે આપણે આર્ય સમાજનો આ યુવા પેઢી પ્રચાર પ્રસાર કરી શકે, ઘણું બધું આપણે એમની પાસેથી આજે આપણે જાણીશું। તો મળીએ આપણે નવીનભાઈ વેલાણીને। આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ, ખાસ કરીને આપનો પરિચય આપશો। મારું નામ નવીનચંદ્ર જેઠાલાલ વેલાણી, ઉંમર વર્ષ 75 અને વ્યવસાય આપણે હોમ એપ્લાયન્સીસ રિપેરર, 32 વર્ષ સુધી મેં ઇલેક્ટ્રોનિક્સના સાધનોનું રિપેરિંગ કર્યું અને ખાસ કરીને મારી એક એવી ઇમ્પ્રેશન હતી કે મારી દુકાનની અંદર આવતી કોઈ પણ વસ્તુ હોય એ રિપેર થયા વગર બહાર જાય નહીં। હું તો પ્રથમ આપણે યજ્ઞ આવશે દેવયજ્ઞ, યાને આપણે કહી સંધ્યા ઉપાસના, પછીનો યજ્ઞ આવશે દેવયજ્ઞ યાને અગ્નિહોત્ર યાને હવન, યાને ઘણા યજ્ઞ પણ કહે છે તે વાત બે, વાત ત્રણ, ત્રીજો યજ્ઞ છે અતિથિયજ્ઞ। અતિથિયજ્ઞ એટલે કોઈ પણ આપણે ઘેર આવેલા અતિથિઓ હોય મહેમાનો હોય એનું આપણે યથાયોગ્ય સત્કાર કરવો, યથાયોગનો મતલબ સમજી ગયા તો કે જે એને શરીરને અનુકૂળ પડે એવી વસ્તુ આપણે એને આપવી, એનામાં કોઈ ઉલક્ષણ હોય એવી વસ્તુ આપણે આપવા બંધાયેલ નથી। અથવા નંબર 4 પિતૃયજ્ઞ, પિતૃયજ્ઞ એટલે આપણા જે પણ વડીલો છે મોટેરાઓ છે એની જે જરૂરિયાતો હોય એની આવશ્યકતા હોય કે યથા સમયે એને ભોજન આપો એને કપડાં લતા આપો
કે બીમાર સીમાર થાય તો એને દવાદારું કરવી, તો આ રીતનું એની આવશ્યકતાઓ પૂરી પાડવી. આ ચાર અને પાંચમો યજ્ઞ છે ને બલિ વૈશ્વદેવ યજ્ઞ. આ બલિ વૈશ્વદેવ યજ્ઞ એટલે અપાહિજ લોકો હોય, કીડી મકોડી પક્ષી પશુઓ, એને આપણે આપણી જથા સાંભળશે એને કાંઈક ને કાંઈ આપવું. તો પાંચ જે આ યજ્ઞ મહાયજ્ઞ કહેવાય. અલબત્ત આ મહાયજ્ઞનું સ્વરૂપ અતિ નાનું છે. તો મહાયજ્ઞ કેમ કહેવાય? મહાયજ્ઞ એમ કહેવાય કે એનું પરિણામ ઊંચું છે, પરિણામ મોટું છે, માટે મહાયજ્ઞ કહેવાય. તો આ વસ્તુ હોય પંચમહાયજ્ઞ જે ઘરની અંદર થતા હશે ત્યાં કોઈ પણ દુઃખી થશે નહીં. ઉપરાંત વાત કરી ભાઈએ આજના લોકોને સંદેશો શું આપવાનો છે કે જોવાનો, એનો સંદેશા માટે એવું વાત છે કે પ્રથમ તો આપણે 16 સંસ્કારો ભૂલી ગયા છીએ. કે આજે એક મોટી ફરિયાદ છે કે છોકરાઓ કે યુવાને અમારું માનતા નથી. માને કેમ? તમે તમારા લાયક એને બનાવ્યા ખરા? તમે સંસ્કારો પ્રમાણે એને બનાવ્યા? એક મકાન બનાવવું હોય તો આપણે કેટલા પ્લાન બનાવીએ છીએ? તો જળ વસ્તુને બનાવવા માટે, કોઈ મિલ કારખાનું ઊભું કરવું હોય તો એને બનાવવા માટે આપણે કેટલાય બધો આપણે પ્લાન બનાવીએ, ત્યારે આપણે મનધાર્યું પરિણામ આવતું હોય છે. તો તમે એક જીવંત વસ્તુને બનાવવા જઈ રહ્યા છો ત્યારે, તો એના માટેના જે 16 સંસ્કાર આપણે ઋષિમુનિઓ આપ્યો છે એ જો સંસ્કાર કરવામાં આવશે તો છોકરાઓ કોઈ પણ ખોટે રસ્તે જશે નહીં. અને એના સિવાય એક પંચાયતન પૂજા છે, એ પણ એટલી ઉપયોગી છે. અને બીજું ગુરુકુલ આપણે ગુજરાતમાં નવસારી પાસે સુપા નામે એક ગામ આવેલું છે, સુપા, એ ત્યાં એને આજથી લગભગ 100 વર્ષ પહેલાં ગુરુકુલની સ્થાપના કરેલી છે. અને ગુરુકુલ પ્રણાલી એટલે આપણે જેને કહીએ, આપણે મોટી મોટી સંસ્થાઓથી તક્ષશિલાઓ નાલંદાઓ અને જેમાં વિશ્વભરના લોકો અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. અને અહીંથી આપણે જે પણ વિદ્યા વારસો દુનિયાની અંદર આપણે ફેલાવતા હતા, પણ દુર્ભાગ્યે ધીમે ધીમે મહાભારતના યુદ્ધ પછી આપણે વૈદિક વિચારધારાનો જે લોપ થતો ગયો, ધીમે 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 વિદેશી આક્રમણનો આપણે ભોગ બન્યા. અને એની અંતર્ગત અંગ્રેજોએ જે આપણે શિક્ષણની વ્યવસ્થાની અંદર ઘણી વિકૃતિ આણી દીધી છે, જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. તો મેકોલો કહી ગયેલા કે આ ભારતીયને હું એવા બનાવીશ કે શરીરથી ભારતીય રહેશે અને મન અને આત્માથી અંગ્રેજ બનશે. અને એ જ વસ્તુ આપણે આજે જોઈ રહ્યા છીએ કે જે લોકોના બાળકો અંગ્રેજી સ્કૂલોમાં ભણે છે, જે ગૌરવ લે છે, પોતે ભલે અંગ્રેજીનો અય નથી જાણતા, પણ છતાં એટલું ખોટું સ્વાભિમાન રાખે છે કે મારા બાળકો અંગ્રેજીમાં ભણે છે. તો આર્ય સમાજનો એ મકસદ જે હેતુ છે કે આપણે જે વિરાસત હતી, પ્રાચીન વૈદિક પદ્ધતિ હતી, વેદની અંદર જે ચાર વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ ચારો વેદની અંદર મનુષ્યને જીવવા માટે આ જન્મમાં અને પુનર્જન્મમાં પણ જે પણ નીતિ નિયમો આહાર વિહાર રેણી કેણી કરવી જોઈએ તે પણ બધું વસ્તુની અંદર એની સમાવેશ કરેલો છે. અને વેદની અંદર ટૂંકાણમાં કહીએ તો રાજવ્યવસ્થા છે, ન્યાય વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે. તો મનુષ્ય કોઈ પણ રીતે ક્યાંય પણ પોતાનું કોઈ એના તકલીફ ન પડે એ બધી વ્યવસ્થા વૈદિક પદ્ધતિમાં સમાવેલી છે. ખાસ કરીને આજની જે યુવા પેઢી છે એ વધારે સોશિયલ મીડિયા તરફ વળે છે અને ઘણીવાર હાલમાં આપણે જોઈએ આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ખાસ કરીને યુવા પેઢીને શું સંદેશો આપશો અને આપની જે દિનચર્યા છે એ શું છે? કારણ કે આ ઉંમરે જો અમે યુવા, આજની યુવા પેઢી તો મને નથી લાગતું હું પહોંચી શકશે, ને પહોંચશે તોય માઇક આંગલી થઈ જશે. તો સ્વસ્થ આટલી ઉંમરે તમે છો એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો. મિત્રો, હું એટલું જણાવું, મારી જીવનચર્યા પ્રથમ લઈશ કે સવારના હું 3 વાગે ઉઠું છું. 3 વાગે ઉઠ્યા પછી હળવો મારા શરીરને અનુરૂપ હળવો આસન વ્યાયામ કરું, પછી હું સંધ્યા કરું છું. વૈદિક સંધ્યાની અંતર્ગત મારે ઈશ્વર સાથે એક
તદરૂપ બની જાઉં છું. તે પાછળ મારે જે વૈદિક સાહિત્ય છે એનું સ્વાધ્યાય કરું છું. એની પાછળ સ્નાન શૌચ, એની પાછળ 35 વર્ષ ત્યાં દૈનિક યજ્ઞ કરું છું. એની અંદર ચતુર્વિધ હવન સામગ્રી, 4 પ્રકારની હવન સામગ્રી હોય છે અને એ ચતુર્વિધ જો વ્યવસ્થિત બનાવવામાં આવે તો આજની તારીખમાં લગભગ 2000 રૂપિયા કિલો હવન સામગ્રી પડે એવી સામગ્રીનો હું છેલ્લા લગભગ 35 વર્ષથી પ્રયોગમાં ઉપયોગમાં લઈ રહ્યો છું. જ્યારે હું 40 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી આ વૈદિક સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરી રહ્યો છું. ત્યારથી મારે એમ ગણતરી નથી કે મેં કેટલા લોકોને કેટલા પુસ્તકો આપ્યા હશે, અસંખ્ય પ્રમાણમાં. પણ એક વાત નક્કી કે મારા સંપર્કમાં જે પણ વ્યક્તિ આવતી હોય એને હું વૈદિક સાહિત્ય એક કે બે કે એનાથી પણ વધારે હું સાહિત્ય એમને આપું છું. ક્યારેક એનું ફોલોઅપ કરું છું, ભાઈ વાંચ્યો કે નહીં. ઉપરાંત શાળાઓની અંદર અને માંડવી નગરપાલિકાની અંદર પણ મેં 4000 વેદ ગુજરાતીમાં ઉત્કૃષ્ટ જેને કંઈ આપણે એટલી છપાઈ અને ઉત્કૃષ્ટ એની બાઇન્ડિંગ છે એ 4 વેદ મેં અર્પણ કરેલા છે. ઉપરાંત વૈદિક સાહિત્ય પણ માંડવી નગરપાલિકાની અંદર મેં અર્પણ કરેલું છે અને જ્યાં જ્યાં હું સંસ્કાર કરવા જાઉં છું ત્યાં ત્યાં હું પણ વૈદિક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં હું ત્યાં લોકોને ભેટ આપું છું. ઉપરાંત ક્યારેક ભાગવત કથાકાર કે એવી જે કથાઓ હોતી હોય થતી હોય છે ત્યાં પણ કથાકારને પણ હું વેદ સહિત હું તેમને ભેટ આપું છું. ખાસ કરીને અંતિમ પ્રશ્ન, પરિવારમાં કોણ કોણ છે અને આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી પરિવાર કેવું હોવું જોઈએ, પરિવારમાં સંસ્કારોનું સિંચન જો આપણે મોટેરાઓથી જો બાળકોને અને યુવા પેઢીને મળે તો એનો શું લાભ મળે એ વિશે આપણે અંતિમ પ્રશ્નમાં જણાવશો. મારા પરિવારની અંદર અમે 8 વ્યક્તિ છીએ. અમે પતિ પત્ની, મારો દીકરો અને એમની પત્ની, એમનો એક દીકરો અને એક એમની પુત્રવધુ, 6, એક પુત્ર અને એક પૌત્રી એ અનમેરિડ છે. એટલે આવી રીતે અમે 8 વ્યક્તિ છીએ અને વર્ષો થયા અમે એક જેને કહીએ કે એક ચૂલે અને એક રસોડે અમે જમી છીએ, કોઈ જાતનો અમારો તો. અને ખાસ તો જેને કહીએ આપણે આ તો નાના બાળકો જે હોય ને એ મોટેરાઓનું વર્તણૂક જોશે તો આપણી વર્તણૂક સારી હશે તો એમના સંસ્કાર સારા આવશે. તો એ ખાસ સંદેશો આપણે કહી શકીએ કે આપણું વર્તન મોટેરાઓની સારું હોવું જોઈએ. આપણામાં જો દૂષણ હશે, આપણામાં વ્યસન હશે, આપણામાં દુરાચાર હશે, આપણે ગાળ ગલોચ બોલતા હશું તો બાળકોમાં એ સંસ્કાર આવવાના છે. અને ક્યાં તો હોમહવન થતો હશે, સંધ્યા થતા હશે, વેદના મંત્રોનો જ્યાં ઉચ્ચાર થતો હશે તો બાળકોમાં સંસ્કાર તો આવવાના છે. તો આ રીતે મારી એક અપીલ છે દર્શક મિત્રોને કે આપ વડીલોને ખાસ જવાબદારી કે આપે સારા વિચારો, સારો આહાર, સારો વિહાર અને વહેલું ઉઠવું અને વહેલું સૂવું. અને જે પંચભાગ આપણે યજ્ઞોની વાત કરી, પંચાયત પૂજા, પંચ યજ્ઞો એ રીતે આપણે જો કરશું આપણે તો આપણે કોઈ પણ તકલીફ પડશે નહીં. यहां खुशबू है उत्साह की, यहां हर पल एक उत्सव है. जी हां, हम बात कर रहे हैं कच्छ की. कच्छ के लोग जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. अमित जी ने सही ही कहा है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. इसी कच्छ में हम आपका स्वागत करते हैं द विला में. द विला एक ऐसी अनोखी जगह है जहां आधुनिक सुविधाएं भी है और प्रकृति से नजदीकी भी. 108 एकड़ में बसा ये प्रोजेक्ट खूबसूरत वादियों के बीच में है. द विला से भुज शहर सिर्फ 10 मिनट की दूरी पे है. मुंद्रा पोर्ट जहां कच्छ का पहला इंटरनेशनल एयरपोर्ट आ रहा है और टूरिस्ट अट्रैक्शंस जैसे व्हाइट रन और मांडवी बीच बहुत आसानी से और कम समय में पहुंचा जा सकता है. द विला का प्रवेश द्वार 17,000 नेचुरल पत्थरों से बना हुआ है. द विला में आपकी जिंदगी को हैपनिंग बनाने की सारी सुविधाएं हैं.
द विला में एंटरटेनमेंट और रिक्रिएशन के लिए 1,00,000 स्क्वायर फीट से भी ज़्यादा जगह का एक ग्रैंड क्लब हाउस है। ये कच्छ का पहला ऐसा क्लब हाउस है जिसमें स्विमिंग पूल, स्पा, सैलॉन, सिनेमा, बोलिंग, स्नूकर, कार्ड रूम और होटल रूम जैसी ढेर सारी अमेनिटीज हैं। सिर्फ यही नहीं, ये सब आपको मिल सकता है आपकी गाड़ी के ईएमआई से भी कम ईएमआई पर। तो चले आइए, यहाँ आपके सपनों का घर सिर्फ एक सपना नहीं, हकीकत है जो आपका इंतजार कर रहा है। द विला में आपका स्वागत है।